નમસ્તે મિત્રો, એક યુવાન પ્રેક્ષક મિત્રે તેમની વ્યથા જણાવતા લખ્યું છે કે તેમને લાગે છે કે તેઓ જ્યાં કાર્ય કરી રહ્યા છે તથા તેમના મિત્ર વર્તુળમાં તેમને જોઈએ તેવું સન્માન નથી મળતું અને ક્યારેક તેમનું પોતાનું સન્માન પણ ગવાય છે. આ દુવિધામાંથી કઈ રીતે બહાર નીકળાય તે માટે સહાય કરવા તેમણે જણાવ્યું છે. મિત્રો, આ વ્યથા ઘણા અન્ય પણ સહેતા હોય છે, પણ બોલવાની કે પૂછવાની હિંમત નથી કરી શકતા. તો ચાલો આજે એવી 11 રીતોની વાત કરીએ જે સ્વમાન અને સન્માન મેળવવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. સૌથી પહેલી રીત છે, લોકોની દરેક વાતમાં સંમત ના થઈ જાઓ. તમે તમારી જાતને અને તમારા વિચારો પ્રત્યે પ્રમાણિક રહો અને તેને ખુલીને વ્યક્ત કરો. હામાં હા મેળવતા લોકોનું કોઈ સન્માન નથી કરતું, એમના સન્માન નથી મળતા. બીજી રીત છે, જે પણ બોલો તે પૂરા વિશ્વાસ સાથે અને સ્પષ્ટ રીતે બોલો. જરૂરી નથી કે બધું એક સાથે ઝડપથી બોલી લેવું, થોડી ધીમી ગતિએ પણ પૂર્ણ વિશ્વાસ સાથે બોલીએ તો લોકો તે વાત સન્માનપૂર્વક સાંભળશે અને એ સાંભળીને તમારો આદર પણ કરશે. ત્રીજી રીત છે કે વાર્તાલાપ દરમિયાન અન્યની વાતોમાં સંપૂર્ણ ધ્યાન આપો અને શાંતિથી તેમની વાતો સાંભળો. માનસિક રૂપે અને શારીરિક રૂપે આ વાર્તાલાપમાં તમે હાજર છો તેવું દેખાડો. જો વાતચીત દરમિયાન બેધ્યાન દેખાશો, બેધ્યાન, તો સામેવાળી વ્યક્તિ તમને માન નહીં આપે. ચોથી રીત છે કે દરેક પરિસ્થિતિમાં શાંત રહી અને તમારા કુદરતી વિશ્વાસને વળગી દરેક પરિસ્થિતિનો સામનો કરો. જે વિષમ પરિસ્થિતિને સક્ષમ રીતે સામનો કરી જાણે છે તેને દરેક જણ સન્માન આપે છે. પાંચમી રીત છે, દરેક ક્ષણને ભરપૂર રીતે માણો અને અન્યને પણ તેમાં સામેલ કરી તેમની ક્ષણ પણ યાદગાર બનાવો. રસિક અને વિનોદી સ્વભાવના વ્યક્તિને દરેક જણ પસંદ કરે છે અને તેમને માન પણ આપે છે. સોગિયા સ્વભાવવાળા કોઈ લોકોને કોઈ સન્માન નથી આપતું, એ હંમેશા યાદ રાખો. છઠ્ઠી રીત છે, તમારો આત્મવિશ્વાસ દેખાય તેવી રીતે વર્તન કરો અને વાર્તાલાપ કરો. જેને પોતાના પર વિશ્વાસ નથી હોતો તેની પર લોકો પણ વિશ્વાસ નથી કરતા અને તેમને માનથી પણ નથી જોતા. સાતમી રીત છે, પડકાર રૂપી વિષયોની ચર્ચામાં ભાગ લો અને સત્યનો સાથ આપો. જે વ્યક્તિ સત્યનો સાથ આપે છે અને જટિલ વિષય પર પણ સહજ રીતે વાત કરે છે તે વ્યક્તિ અન્ય માટે સન્માનનીય બની જાય છે. આવી જટિલ વાતોમાં ભાગ લેવા આપણે હંમેશા જ્ઞાન વધે તે માટે મહેનત કરતા રહેવું અને નવું નવું શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે. એમ કરીશું તો જ જટિલ વિષયો પર વાર્તાલાપ કરી શકીશું. આઠમી રીત છે કે લોકો સાથે વાર્તાલાપ દરમિયાન હસ્તક્ષેપ ના કરો અને તેમને ધ્યાનપૂર્વક સાંભળો. આવું કરવું એ વક્તાને સન્માન આપ્યું ગણાય અને આમ કરવાથી તમે પણ સન્માનના હકદાર બનો છો. નવમી, માનમાં જીવો. ભૂતકાળ કે ભવિષ્યના વધુ પડતા વિચારોમાં જીવનારને લોકો સન્માન ઓછું આપે છે, પણ વર્તમાનમાં જીવનારની કદર કરે છે અને તેમનો આદર પણ થાય છે. દસમી રીત છે, ટીકા કે નિંદાનો ત્વરિત પ્રતિકાર ના કરો, રિએક્ટ ના કરો. સ્થિર ચિત્ત રહી ટીકાની સમીક્ષા કરી પછી જ કોઈ પ્રતિકાર કે રિએક્શન આપો.
જો ટીકામાં સત્યતા જણાય તો તેનો સ્વીકાર કરી, જરૂરી સુધાર કરી સન્માનનીય બનો. ખૂબ ઓછા લોકો હોય છે જે ટીકાની આવી રીતે સમીક્ષા કરે છે, અને આવા લોકોને અન્ય લોકો જરૂરથી સન્માન આપે છે, સન્માનથી જુએ છે. 11મી રીત છે, માત્ર પરિણામ એટલે કે રિઝલ્ટ પર ધ્યાન કેન્દ્રિત ના કરો, પણ પરિણામ સુધી લઈ જતી પ્રક્રિયા ઉપર ધ્યાન આપો અને તેવી પ્રક્રિયામાં સતત સુધાર કરતા રહો. પરિણામ મેળવવા કોઈ ખોટી રીત ના અપનાવો. મારા પેલા યુવાન પ્રેક્ષક મિત્ર જેમણે આ વિષય પર સલાહ માંગી હતી અને તેમના જેવા અન્ય સૌને મારી વિનંતી છે કે આ 11 જેટલી રીતો જે બતાવી તેને જીવનમાં અપનાવે અને સન્માનને પાત્ર બને. આશા છે કે અન્ય દર્શક જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ આ વિડીયોમાંથી કંઈક માર્ગદર્શન ઉપયોગી થશે. સન્માન એ ફ્રીમાં અપાતી વસ્તુ નથી, પણ સન્માન કમાવવું પડે છે એ હંમેશા યાદ રાખો. આ વિડીયો લાઈક કરી એને શેર કરશો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરશો એવી મારી અપેક્ષા છે. આવતા અઠવાડિયે એક નવા વિષય પર નવી ગુજરાતીમાં કોઈ વાર્તા અથવા કોઈ ચર્ચા સાથે ફરી મળીશું. આવજો. Thank you.